એકતાનગર સેચ્યુ ઓફ યુનિટી ની બિલકુલ સામે આવેલી એડમિનિસ્ટ્રેટિવ કચેરી ની બાજુમાં આવેલા ટાવર પર ગોરા ગામનો એક યુવાન ટાવર પર ચડી ગયો હતો વડાપ્રધાન મોદી એકત્રીસ ઓક્ટોબરે એકતા परेड માં ભાગ લેવા માટે नर्मदा જિલ્લાની મુલાકાતયાવાના છે કેપીએમ મોદી ના પ્રવાસના ચાર દિવસ પહેલા યુવક સેચ્યુ ઓફ યુનિટી નજીક ટાવર પર ચડી જતા તંત્ર પણ દોડતું થયું છે

હવે ઓડીએસ કંપનીમાં અમે જોબ કરતા હતા અમારું ચાલુ ડ્યુટીમાં પંચિંગ બંધ કરી નાખવામાં આવ્યું અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ તે છતાં અમને કોઈ જવાબ આપ્યો નથી મેં ને હું મારા ભાઈ કનુભાઈ ચંદુભાઈ તડવી એ જ્યાં રજૂઆત કરવા અમે સાહેબને બી મહિલા સેટર સાહેબને તો સાહેબે ફોન કર્યો સાહેબને અમારા જે સર હતા એમને કે આ છોકરાને શું કરવા છૂટા કર્યા એમને લઈ લીજો તો અમને હા મોકલી આપજો એવી રીતે બોલાવ્યા ને અમે જ્યાં કોઈ અમને જવાબ હજુ આપ્યો નથી આજ નહીં કાલે નહીં પરમદિવસ આપજો એવી રીતે બાના બટવે છે તો કનુભાઈ કંટાળી ઉપર ટાવર ઉપર ચડી ગયા કે મારે હવે નહીં જીવવું મારે જીવીને શું કરવું છે આજે એક એવી ઘટના બની છે કે બે કર્મચારીઓ ગોરા ખાતે જે હતા તેઓ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુડીએસમાં નોકરી કરતા હતા પરંતુ તેઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા જેને લઈને આ યુવાનો કંટાળી ગયા હતા તેમાંથી એક યુવાન જે ખરો તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ સામે વહીવટી કચેરી આપ જોઈ શકો છો અહીંયા આજે એડમિનિસ્ટ્રેટ કચેરી છે એની બાજુમાં આવેલા ટાવર ઉપર ચડી ગયો છે અને તેનું કહેવું એવું છે કે અમને નોકરી પરથી કાઢી મૂકવામાં આવે છે અહીં જે તે એજન્સી દ્વારા તેમજ સાહેબો દ્વારા અમારું નોકરીમાં શોષણ કરવામાં આવે છે જેને લઈને કંટાળીને એ યુવાન હવે મારે નોકરી નથી કરવી અને એ એ રીતે તે ટાવર પર ચડી ગયો છે આપ અહીં જોઈ શકો છો વિડીયોમાં અહીંયા સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્તમાં જે પોલીસ જવાનો જે આવેલા છે તે આ યુવાનને ઘણા સમયથી સમજાવી રહ્યા છે કે આપ કોઈપણ સંજોગોમાં ટાવર પરથી નીચે ઉતરી જાવ તેવી રીતે જણાવી રહ્યા છે પરંતુ આ જે યુવાન જે ખરો તે ટાવર પરથી નીચે ઉતરવા માટે મનાઈ કરી રહ્યો છે અને જણાવી રહ્યો છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ટાવર પરથી નહીં ઉતરું તો અહીંયા દરેક આદિવાસી યુવાનો છે તે પોતાના હક અને ન્યાય માટે શું આ રીતે તેઓ ટાવર પર જશે તો તેમને ન્યાય મળશે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી એકત્રીસ ઓક્ટોબરના આવના હોય ત્યારે નજીકના દિવસોમાં જ આ ઘટના પ્રકાશમાં આવી છે શું તંત્ર આ બાબતે જાગૃત થશે અહીં અધિકારી તથા તંત્રના પ્રાપે આદિવાસી સમાજના યુવાનોને આ રીતે ન્યાય મેળવવા માટે ટાવર ઉપર ચડવાનો વારો આવ્યો છે શું ગુજરાત સરકાર આ બાબત ધ્યાનમાં લેશે અને આદિવાસી સમાજની અહીં યુવાનોની જે સમસ્યા છે તેને ઉકેલવા માટે પ્રયાસ કરશે કે કેમ તે જોવું રહ્યું ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા